મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને લોંગડી ટોલનાકા લડત સમિતિ અગ્રણી. અત્યારે જે લોંગડી ટોલનાકો, કોબડી અને ભડભીડ એમ ત્રણ ટોલનાકા ભાવનગર જિલ્લામાં આવ્યા છે, એની સામે અમારો સખત વિરોધ છે. અને લોંગડી ટોલનાકું છે એ ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘું ટોલનાકું છે. અમે પહેલી તારીખે અહીંયા જબરજસ્ત આંદોલન કર્યું, પણ આખે આખી સરકાર અને તંત્ર હચમચી ગયું અને તંત્રને અમારી સામે અમારી કરતાં વધારે એમ કે 500 વાહન માલિકો હતા, પણ એની અમે 500થી વધારે પોલીસ ખડકી દેવામાં આવી અને અમને દબાવી દેવામાં આંદોલનને કોશિશ કરેલી છે. પણ આ આંદોલનને અમે ક્યારેય વિરામ આપવાના નથી. લોંગડી ટોલ નાકો છે ત્યાં અમારો સીધી અને સટ વાત છે કે ભાઈ તમે ભાવનગર જિલ્લાના GJ4 સિરીઝના વાહનોનો ટોલ ફ્રી કરી દો. તેમ છતાંય અમારી સીધી વાત હતી કે તમે મહુવા તાલુકાના તમામ ગામડા છે એ લોકોના તમે પાસ ફ્રી આપો, મફતમાં પાસ આપો. તેમ છતાં એવું હોય તો સરકારના નિયમ પર કે ભાઈ 20 કિલોમીટરમાં ત્રિજ્યામાં આવતા હોય એના તમે પાસ ફ્રીમાં આપી દો. તમે નટ નવા ગટકડા કાઢો છો કે આ લોડિંગ પાસિંગ છે ને આ પીળું પાસિંગ છે ને આ સફેદ પાસિંગ છે ને આ પ્રાઇવેટ પાસિંગ છે ને, એટલે આમાં વાહન માલિકોને અમને કાંઈ ખબર પડતી ન હોય. એટલે આવા બધા ગટકડા બંધ કરો અને મહુવા તાલુકાના તમામને તમે જલ્દીમાં જલ્દી ફ્રીમાં પાસ આપો. એક પણ રૂપિયો લીધા વગર તમે 340 લેવાના ગટકડા કર્યા. મોટા વાહનો હોય તો એના 4000માં 100 રૂપિયા ઓછા, એટલે કે 5000 રૂપિયા તમે લેવાના. જે એક દાદાગીરી કરો છો એ સદંતર બંધ કરો. અને તમામ વાહન માલિકોને અમારી નમ્ર વિનંતી છે કે આગામી દિવસોમાં જ્યાં સુધી આ વાત ન પતે ત્યાં સુધી અમારું આંદોલન પણ શરૂ રહેશે અને લોકોને ન્યાય અપાવીને જ આપણે જંપવાનું છે. આપણે સંગઠન એક કરીને રાખવાનું છે અને જે આ ટોલનાકાનો અધિકારી છે એ તદ્દન ખોટું અને આપણને ગેરમાર્ગે દોરવાની અને કોન્ટ્રાક્ટરની તરફેણ કરે છે. એટલે અમને ટોલનાકાના અધિકારી ઉપર બિલકુલ વિશ્વાસ નથી. નેશનલ હાઈવેના ઓથોરિટીના અધિકારીને ન્યાય હાજર રાખવાના હતા, એને બદલે એને પણ ન્યાય રાખ્યા નથી. અને મામલતદાર કચેરીના માણસો આવી અને બધું મામલો રફે ડફે કરી ગયા. એટલે આ વાતને અમારે મંજૂર નથી, પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપશું.